ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી કુહુ વિષયમાં ખોટો જાદુ ખોટો પાવ. ચલો આપણે આગળના ટાસ્કમાં શું શીખી ગયા હતા? જાદુના ખેલ. ભાઈ જાદુના ખેલમાં તમે ઘરે જાદુ બતાવ્યો મમ્મી પપ્પાને? જાદુ કઈ રીતે થઈ શકે છે એ ખેલ તમે બતાવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ રમત રમી લીધી હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ બાકી હશે. જે બાકી વિદ્યાર્થીઓ છે એ લોકોએ પણ મમ્મી પપ્પા કે ભાઈ બહેન ઘરમાં હોય એને આપણે આ જાદુનો ખેલ બતાવવાનો રહેશે, એટલે ખબર પડશે કે આ કરામત છે કે શું છે. બધાને ખબર પડે કે નહીં, એટલા માટે સમજાય છે. લીંબુ, પછી બંગડી, જાણો છો ને? તો એ જાદુના ખેલ આપણે ઘરે બતાવવાનો છે. કપડું પર પગલા કઈ રીતે પડી શકે છે કંકુના એ પણ બતાવવાના છે. સમજાય છે? તો આપણે આગળ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 130 ઉપર જોઈશું. ચલો પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 130 ખોલો. જે પાઠ્યપુસ્તક એમાં પેજ નંબર 130 પર આપણે અભ્યાસ જોઈશું. ચલો જુઓ, ત્યારે સૂચના વાંચો. સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. શું આપ્યું છે? સમાન એટલે સરખા. તો આમાં વાક્ય આપેલા છે. પહેલું વાક્ય જુઓ. જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. હવે આના જેવું વાક્ય ચોપડીની અંદર કયું આપેલું હશે? પાઠનું વાક્ય કયું આવશે? તો કે જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. શું આવશે? જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. બીજું વાક્ય જુઓ. ઓઢણી સરખી કરવાનો દોડ કરતા તેણે ઇલેક્ટ્રિકને ખૈલીમાં ભેરવ્યું હતું. ઓઢણી સરખી કરવાનો દોડ કરતા તેણે ઇલેક્ટ્રિકને ખીલીમાં ભેરવ્યું હતું. તેમાં પાઠનું વાક્ય શું આવશે? તે દુપટ્ટા ઉપર પોતાનો હાથ ભેરવતી હતી. તે દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી. ત્રીજું વાક્ય જુઓ. ખીલીમાં ભેરવેલું ઇલેક્ટ્રિક બંગડીને આકર્ષતું હતું. ખીલીમાં ભેરવેલું ઇલેક્ટ્રિક બંગડીને આકર્ષતું હતું. તો પાઠનું વાક્ય શું આવશે? ખીલીમાં ફસાયેલું ઇલેક્ટ્રિક. શું આવશે? ખીલીમાં ફસાયેલું ઇલેક્ટ્રિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. ચાર. વસ્તુઓ ખરેખર અથવા સાચે સાચ ખસી પણ ચમત્કારથી નહીં. વસ્તુઓ ખરેખર ખસી પણ ચમત્કારથી નહીં. ખરેખરને બીજા કયા શબ્દમાં ઓળખી શકાય છે? સાચે સાચ. તો પાઠનું વાક્ય કયું આવશે? જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી. જામફળ ખસે છે, રબર ખસે છે, ચાવી પણ ખસે છે, એ ખસે સાચું છે પણ તે કોઈ જાદુ નથી. પાંચ. તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. શું આપ્યું છે? તૃપ્તિની સખીઓ, સખીઓ એટલે બહેનપણીઓ, આશ્ચર્યચકિત થઈ ગઈ. તો પાઠનું વાક્ય શું આવશે? ઓ મા, ડાકણ મરી ગઈ. કઈ વાક્ય સમાન આવશે? ઓ મા, ડાકણ મરી ગઈ. પ્રશ્નચિહ્ન એટલે. છઠ્ઠું વાક્ય જુઓ. એ ચૂંડડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી. ખુશી એટલે આનંદ. એ ચૂંડડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી. તો પાઠનું વાક્ય શું આવશે? કમુએ પણ તાળીઓ પાડીને પછી પગલાં પણ. કમુએ
પણ તાળીઓ પાડી ને પછી પગલા પણ તાળી પણ પાડે છે કમો અને પગલા પણ પાડે છે સમાન અર્થ ધરાવતા વાક્ય જોઈ લીધા હવે અંતર મંતર જંતર કરી લઈએ ફરી એકવાર કાવ્યને પણ એકવાર જોઈ લેવાનું છે આગળ જુઓ ચલો સામે પાને શું આપ્યું છે અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે તેમને છૂટી પાડી જુદા જુદા ખાનામાં લખો પછી એના ક્રમ લખો આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓની લીટી નીચે લીટી કરો તો શું આપ્યું છે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો પગના તળિયે હળદર ઘસવી ચૂનાના ઝીણા ભૂકાને ઓઢણી પર છાંટવો ચપ્પુ લેવું લાલ રંગનું પ્રવાહી ટપકવું કંકુ જેવા પગલા પડવા બંગડી અને રબરનું ખસવું જમીન પર દુપટ્ટો પાથરવો ઇલેક્ટ્રિકને ખીલીમાં ફસાવવું દુપટ્ટા પર ચાલવું એક લીંબુ લેવું ટેબલ પર દુપટ્ટો પાથરવો આપણે આમાં કંઈ પૂરવાની જરૂર નથી જ્યારે સ્વાધ્યાય પોથીમાં આવે છે ત્યારે આપણે બધું પૂરી નાખવાનું સ્વાધ્યાય પોથીમાં પૂરાઈ જાય પછી અહીં શું આપેલું છે કાપો ડાકણ આવ આવ જા જા કંકુ પગલા તો કાપો ડાકણ એમાં ઉપરનું કયું વાક્ય આવશે તો કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો અહીં આપણે ત્રીજા નંબરનો ત્રણ નંબર આપીને વાક્ય લખીશું ત્રણ નંબર આપીને કેવી રીતે વાક્ય લખવાનો કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો આ વાક્ય કયું બનશે ત્રણ નંબરનું હવે કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો આપણે એ લીટી જ્યારે લખીએ ને ત્યારે કપાસના જીંડવાનો રસ અને ચપ્પુ એ બે ઉપર લીટી કરીશું લખતી વખતે કપાસના જીંડવાનો રસ અને ચપ્પુ એની પર શું કરવાનું છે નીચે લીટી કરવાની થશે લખતી વખતે અત્યારે કોઈ લખવાનું નથી લીટી પણ કરવાની નથી ત્યાર પછી કાપો ડાકણમાં શું આવશે કપાસના જીંડવા સાથે બીજું શું આપણે લઈએ છીએ ચપ્પુ લેવું શું આવશે ચપ્પુ લેવું અહીં શું આવશે બીજા વાક્યમાં ચપ્પુ લેવું પછી લાલ રંગનું પ્રવાહી ટપકવું અંદરથી લાલ રંગનું પ્રવાહી નીકળે છે ને લાલ રંગનું પ્રવાહી ટપકવું પછી બીજું કંઈ આવશે એક લીંબુ લેવું કાપો ડાકણમાં ચાર વાક્ય આવશે એક લીંબુ લેવું હવે એક લીંબુ લેવું એના નંબર એક આપીશું કપાસના જીંડવાના રસ ચપ્પુ પર લગાવો એમાં ત્રણ નંબર ચપ્પુ લેવું એમાં બે નંબર અને લાલ રંગનો પ્રવાહી ટપકવો એમાં ચાર નંબરનો વાક્ય આવશે કાપો ડાકણની અંદર આમાંથી શોધીને આપણે જે લખવાના છે એ ત્યાર પછી આવ આવ જા જા એમાં કઈ વાક્ય આવશે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી શું આવશે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી બંગડી ખસે છે ને એ રીતે તો દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી એનો નંબર આવશે બે પછી આવશે બંગડી અને રબરનું ખસવું એનો નંબર આવશે ચાર પછી દુપટ્ટા પર લીટી કરીશું સફેદ બંગડી પર લીટી કરીશું અને રબર પર લીટી કરીશું ત્યાર પછી આવશે ઇલેક્ટ્રિકને ખીલીમાં ફસાવવું શું આવે છે ઇલેક્ટ્રિકને ખીલીમાં ફસાવવું એનો નંબર આવશે ત્રણ અને એક નંબર આવશે ટેબલ પર દુપટ્ટો પાથરવો
ટેબલ પર દુપટ્ટો પાથરવો હવે ટેબલ ઇલાસ્ટિક પછી ખીલી રબર દુપટ્ટો અને બંગડી એની પર શું કરવાનું આવશે લીટી કરવાની આવશે ત્યાર પછી કંકુ પગલા તો કંકુ પગલામાં શું આવશે પગના તળિયે હળદર ઘસવી પગના તળિયે હળદર ઘસવી હવે હળદરની નીચે આપણે લીટી કરવાની આવશે એમાં ત્રણ નંબર આપવાનો એક નંબરમાં આવશે ચૂનાના ઝીણા ભૂકાને ઓઢણી પર છાંટવો ચૂનાના ઝીણા ભૂકાને ઓઢણી પર છાંટવો એટલે ચૂનાના ઝીણા ભૂકાને ઓઢણી એટલે દુપટ્ટો દુપટ્ટા પર છાંટવો અથવા ઓઢણી નીચે લીટી કરવાની ઓઢણી પર છાંટવો ત્યાર પછી કંકુ જેવા પગલાં પડવા કંકુ જેવા પગલાં પડવા એનો નંબર આવશે પાંચ બે નંબર પર આવશે જમીન પર દુપટ્ટો પાથરવો જમીન પર દુપટ્ટો પાથરવો ત્યાર પછી દુપટ્ટા પર ચાલવું કંકુ પગલાના વાક્ય થઈ ગયા કંકુ પગલાના પાંચ વાક્યો છે સમજાય છે દુપટ્ટા પર ચાલવું છેલ્લો વાક્યો આવશે કાપો ડાકણ આવ આવ જા જા કંકુ પગલાં મારી જે વાક્યો હોય તમને ખબર હોય આપણે વાર્તામાં જોઈ ગયા છે એ રીતે આની અંદર એવા વાક્ય લખવાના આવશે ત્યાર પછી આગળ જુઓ આ એકમમાં આપેલા મંત્રો ઝડપથી બોલો તમે પણ મંત્ર બનાવો વર્ગમાં મોઢેથી વાંચી સંભળાવો આપણે ત્યાં વર્ગમાં નથી એટલે આપણે ક્યાં સંભળાવવાના ઘરે વાંચી સંભળાવવાના છે હવે આની અંદર એક બે ને ત્રણ નંબર આપેલા છે તો આપણે એક નંબરમાં કયો મંત્ર બોલીશું જાદુ મંત્ર છું મંત્ર હું બોલું તે થઈ જા શું આવશે જાદુ મંત્ર છું મંત્ર હું બોલું તે થઈ જા પછી બીજા વાક્યમાં લઈશું અલા જાય બલા જાય મારો જાદુ સફળ થાય આપણને જે મંત્ર આવડતા હોય એ રીતે આપણે પણ અલગ રીતે લખી શકાય છે શું આવે છે અલા જાય બલા જાય મારો જાદુ સફળ થાય ત્રીજામાં આવશે હર ફટ સર સટ જાદુ થઈ જા જટ શું આવશે હર ફટ સર સટ જાદુ થઈ જા જટ હવે એ ત્રણેને આપણે ઝડપથી બોલવું હોય તો જાદુ મંત્ર છું મંત્ર હું બોલું તો થઈ જા અલા જાય બલા જાય મારો જાદુ સફળ થાય હરફટ સરસટ જાદુ થઈ જા જટ એ રીતે આપણે પણ વાંચી સંભળાવવાનું રહેશે હવે આગળ જુઓ તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો તમને કોણે બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો આપણને કયો મંત્ર વધારે ગમે છે તૃપ્તિએ બનાવેલો મંત્ર વધારે ગમશે નખમ ઢખમ ઢડા પડા બૂમ સૌથી વધારે ગમે છે કયો મંત્ર નખમ ધખમ ધડા પડા બૂમ એ કોણ મંત્ર બોલે છે તૃપ્તિ પછી અહીં આપ્યું છે ગૃહ કાર્ય એ તમારે જાતે ઘરે કરવાનું છે હું પણ જાદુગર બે ત્રણ બાળકો ભેગા થઈને નાળિયેરમાંથી ચૂંદડી કાઢવાનો જાદુ શીખો વડીલોને બતાવો શું થયું એ વર્ગમાં કહો આપણે ઘરે ઘરે કહી દેવાનું નાળિયેરમાંથી શું કાઢવાનું છે ચૂંદડી કાઢવાની છે અને આપણે ઘરે વડીલો એટલે દાદા દાદી હોય પપ્પા મમ્મી હોય એને બતાવવા પછી શું થયું છે મને આવીને કહેજો જ્યારે સ્કૂલ ખુલે ને ત્યારે આ પ્રવૃત્તિ આપણે જાતે કરવાની ગૃહ કાર્યની આગળ જુઓ જૂઠમાં બેસો ફકર વાંચો કંઈક ખૂટતું લાગે તો લખી દો અમારા ગામમાં એક ડોક્ટર હતા આનંદ તેમનું નામ
તેઓ સફેદ કોટ પહેરતા ડોક્ટર ને ખાજગામાં શું આવશે ને ડોક્ટર ને દર્દીના અવાજ પરથી એની તકલીફ ખાજગાની ખબર એના તકલીફની ખબર પડી જતી એક વર્ષ પહેલા ડોક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે હવે તેઓ સ્વામી પરમાનંદ તરીકે ઓળખાય છે સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે શું આવશે સંભળાવે છે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે ભિક્ષામાં જે મળે એ ખાય છે એ મને પરમ દિવસે મળ્યા હતા ત્યારે કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે ત્યાં ભાડા ખાલી જગ્યા મકાનમાં ત્યાં ભાડાના મકાનમાં અહીં શું આવશે ખાલી જગ્યામાં ના ત્યાં ભાડાના મકાનમાં રહેશે આવતીકાલથી તેમનું નામ વિવેકાનંદ થઈ જશે વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકો ખાલી જગ્યા ગણિત બાળકોને શિક્ષક બનીને તેઓ બાળકોને ખાલી જગ્યામાં શું આવશે કયો શબ્દ ને ગણિત શીખવશે તેઓ સારા પેન્ટ શર્ટ પહેરશે વિવેકાનંદ કદાચ તમને ભણાવવા તમારા ગામમાં પણ આવી પહોંચે તો તમે તેમને ઓળખી જશો ને આપણા ગામમાં પણ કદાચ આવી જાય તો એમને આપણે ઓળખી લેવાના છે ઓળખી જશો હા કે ના હા ભણાવવા એટલે ખબર પડી જાય કે આ સ્વામી વિવેકાનંદ જ આવ્યા છે ચલો ત્યાર પછી જોઈએ કયું વાક્ય કોને લાગુ પડે છે કયું વાક્ય કોને લાગુ પડે છે આનંદ કહે ડોક્ટર હતા સફેદ કોટ પહેરતા આનંદ કહે ડોક્ટર હતા સફેદ કોટ પહેરતા ત્યાર પછી અહીંયા તમારે લખવાના આવશે અહીંયા ડોક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફની ખબર પડી જતી એક વર્ષ પહેલાં ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે અહીંયા સુધી આપણે એમાં લખવાનું આવશે હું જ્યારે સ્વાધ્યાયમાં પુરાઈ દઈશ પછી તમારે લખવાનું રહેશે ત્યાર પછી જુઓ સ્વામી પરમાનંદ કહે સ્વામી પરમાનંદ કહે અહીં છેલ્લું વાક્ય લખવાનું આવશે સ્વામી પરમાનંદ કહે પછી સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે કથા તથા ભજનો સંભળાવે છે પછી આવશે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે ત્યાં ભાડાના મકાનમાં રહેશે અહીંથી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે ત્યાં ભાડાના મકાનમાં રહેશે ત્યાર પછી આવે છે વિવેકાનંદ કહે તો વિવેકાનંદ નામે
एक विवेकानंद नामे शिक्षक बनीने तेओ बाळकोने गणित शीखवशे। तेओ सारा पेंट शर्ट पहेरशे। एटले अहीं लखवानुं आवशे। चलो आगळ जुओ, सूचना वाँचो। उदाहरण प्रमाणे दरेक वाक्यनी आगळ पहला हमणा हवे पछी माथी कोई एक विकल्प लखो। आगळ एटले पहला हमणा हवे पछी एमांथी एक शब्द लेवानो अने आनी अंदर लखवानो। उदाहरण आपेलुं छे, हमणा लीलाने फटाकड़ा बतावता आवडे छे। पहला लीला तेना पप्पा ने फटाकड़ा बनावता जोती हती। हवे पछी लीला खूब सारी फटाकड़ा बनावनार बनशे। तो आनी अंदर आस्था आपेलुं छे, तो आपणे केवी रीते लखवानुं छे, आस्था तेनी मम्मीनी कमर सुधी पहोंचे छे। तो आपणे शुं लखीशुं, हमणा हमणा आस्था तेनी मम्मीनी कमर सुधी पहोंचे छे। पछी बीजामां शुं आवशे, हवे पछी आस्था तेनी मम्मीथी ऊंची थई जशे। હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે। પછી છેલ્લામાં શું આવશે, આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી। પહેલા આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી। એવી રીતે આગળ જુઓ, લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે। લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે, જશે એટલે પછીની ઘટના। હવે પછી શું આવશે, હવે પછી લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે। લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા। પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા। લોકો સ્કૂટર બાઇક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી કરે છે। તો શું આવશે, હમણાં લોકો સ્કૂટર બાઇક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી કરે છે। ત્યાર પછી જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા। તો શું આવશે, પહેલા જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા। વાર્ષિક પરીક્ષા પહેલાં અમે 10મો પાઠ ભણીશું। હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલાં અમે 10મો પાઠ ભણીશું। પછી છેલ્લામાં શું આવશે, અત્યારે અમે 7મો પાઠ ભણીએ છીએ। હમણાં અમે 7મો પાઠ ભણીએ છીએ। અહીં શું આવશે, હમણાં અમે 7મો પાઠ ભણીએ છીએ। ત્યાર પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે। તો શું આવશે, હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે। હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે। ત્યાર પછી મને ગુજરાતી વાંચતા આવડે છે। તો શું આવશે, હમણાં મને ગુજરાતી વાંચતા આવડે છે। પછી છેલ્લે શું આવે છે, મને કશું પણ વાંચતા આવડતું ન હતું। પહેલાં મને કશું પણ વાંચતા આવડતું ન હતું। પહેલાં મને કશું પણ વાંચતા આવડતું ન હતું। હું ત્રીજા ધોરણમાં હતી અથવા હતો। તો શું આવે છે, પહેલા હું ત્રીજા ધોરણમાં હતી અને ભાઈઓ માટે હતો, બહેનો માટે હતી અને ભાઈઓ માટે હતો। એક શબ્દ છેકી નાખવાનો, હું 5મા ધોરણમાં આવીશ। તો શું આવે છે, હવે પછી હું 5મા ધોરણમાં આવીશ। હું 4ઠા ધોરણમાં છું। તો શું આવે છે, હમણાં હું 4ઠા ધોરણમાં છું। હમણાં
પર્યાવરણનો ટાસ હશે દસો આવશે કઈ શબ્દ આવશે હવે પછી પર્યાવરણનો તાસ હશે ગુજરાતીનો તાસ છે હમણાં ગુજરાતીનો તાસ છે ગણિતનો તાસ હતો પહેલા ગણિતનો તાસ હતો સમજાઈ ગયો વાક્ય રચના કરવાની રહેશે અહીં આપેલું છે રમતા રમતા શીખીએ જમીન પર ત્રણ કુંડાળા દોરો એમાં અગાઉ અત્યારે હવે પછી લખો આપણે ત્રણ કુંડાળા દોરવાના છે એમાં અગાઉ અત્યારે હવે પછી લખવાનું છે ક્રિયા ચિઠ્ઠીઓ બનાવી એક વિદ્યાર્થી ઊભો થઈ ચિઠ્ઠી વાંચશે વર્ગના બાકીના વિદ્યાર્થીઓ અગાઉ અત્યારે અથવા હવે પછી એમ બોલશે એ વખતે ઊભેલો વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખેલી ક્રિયા કરીને એને લગતું વાક્ય બોલશે ક્રિયા એટલે કામ ઉદાહરણ તરીકે ચિઠ્ઠીમાં લખ્યું છે ઠેકડા મારવા બાકીના વિદ્યાર્થીઓ અગાઉ કહે તો અગાઉના કુંડાળામાં જઈ ઠેકડા માર્યા પછી બોલશે મેં ઠેકડા માર્યા જો અત્યારે બોલે તો અત્યારે લખેલા કુંડાળામાં જઈ ઠેકડા મારતા મારતા બોલશે હું ઠેકડા મારી રહી અથવા રહ્યો છું સમજાઈ ગયો આગળ શું કહે છે ઠેકડા મારવા પછી કુંડાળામાં જઈ ઠેકડા માર્યા પછી બોલશે મેં ઠેકડા માર્યા એટલે અત્યારનું થયું અને પછી કહેશે અત્યારે કુંડાળામાં જઈ ઠેકડા મારતા મારતા બોલશે હું ઠેકડા મારી રહી છું અત્યારે સમજાય છે જો વિદ્યાર્થીઓ હવે પછી એમ કહે કે હવે પછીના કુંડાળામાં ઠેકડા માર્યા પહેલાં બોલશે હું ઠેકડા મારીશ આ ચોખામાં ક્રિયા ચિઠ્ઠીઓના ઉદાહરણો આપ્યા છે આ રીતે આપણે ઉદાહરણ તરીકે જે આપેલા છે કામ કયું કરવાનું છે તો એ રીતે કામ કરવાનું કૂટકા મારવાનો હોય તો કૂટકા મારવાના કચરો વાળવો હોય તો કચરો લંગડી કૂટવી તાળી પાડવી ગીટડું ગાવું ફેરફુરડી ફરવી ઉઠબેસ કરવી ખડખડાટ હસવું ચપટી વગાડવી આવી કેટલી કાપલી બનાવવાની 9 કાપલી બનાવવાની સમજાય છે કેટલી કાપલી બનાવવાની 9 અને એક વિદ્યાર્થી ઊભો રહે એણે ચિઠ્ઠી વાંચવાની પછી ઊભેલો વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખેલું હોય એ બોલશે ચિઠ્ઠીમાં લખેલું હોય એવું બોલશે અને આપણી પાસે જે ચિઠ્ઠી આવે એ કાર્ય કરવાનું 9માંથી જે ચિઠ્ઠી આપણા હાથમાં આવે એ કાર્ય કરવાનું હવે આપણા હાથમાં ચિઠ્ઠી આવે કૂટકા મારવા એમ કે આપણે કૂટકો મારી બતાવવાનો ગીટડું ગાવાનું એટલે આ ચિઠ્ઠી આપણા હાથમાં આવે ગીટડું ગાય બતાવવાનો ચપટી વગાડવી એટલે આપણે ચપટી વગાડવાની સમજાય છે આ ક્રિયા તમારે અત્યારે ઘરમાં કરવાની છે જો સ્કૂલ ખુલી જાય તો પછી આપણે સ્કૂલમાં પણ આ કાર્ય કરીશું વધુ મહાવરા માટે જરૂરિયાત મુજબ શિક્ષકે પોતાની અન્ય જ ક્રિયા ચિઠ્ઠીઓ બનાવી આ શબ્દો કયા કુંડાળામાં લખાય તે કહો ગયા રવિવારે અથવા અત્યારે અથવા 2 દિવસ પછી અથવા ઈસવીસન 2034 અથવા 2016 અથવા હમણાં આ શબ્દો કુંડાળામાં લખી ચોખામાંથી એક ક્રિયા પસંદ કરી વાક્ય બોલો અને લખો ગયા રવિવારનું અથવા અત્યારનું અથવા 2 દિવસ પછીનું અથવા ઈસવીસન 2034 ઈસવીસન 2034 તો આપણે હજી જોવાનું બાકી છે પણ 2016 આપણે જોઈ લીધું હોય અને અત્યારે એ કાર્ય આપણે તે કરવાની જરૂર નથી જ્યારે સમય મળશે ત્યારે આપણે શીખી લેશું ચાલો આગળ જો સૂચના ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો તમારા જવાબ બીજા મિત્રો સાથે સરખાવો એમના જવાબો જુદા છે પણ જવાબો ખોટા છે 2 જવાબ જુદા હોય તો પણ સાચા હોય આની અંદર ખાલી જગ્યામાં વાક્ય આપેલું છે હું પછી આખું વાક્ય પૂરું કરવાનું કેટલાક મહિના પહેલા તો આની અંદર શું આવશે કેટલાક મહિના પહેલા હું
મોડી ઉઠતી હતી પછી હું ચા પીતી હતી હું મોડી ઉઠતી હતી હું ચા પીતી હતી આ રીતે કેટલાક મહિના પહેલા પછી અત્યારનું જોવાનું હાલમાં આપણે શું કરીએ છીએ એ ક્રિયા અત્યારનું માં આપણે શું કરીશું અત્યારે મારા પાડોશી મોબાઈલમાં ગીત સાંભળે છે મારા પાડોશી મોબાઈલમાં ગીત સાંભળે છે અથવા મારા પાડોશી ટીવીમાં ટીવી પરના ગીત સાંભળે છે બધા ઘુવડ ઘરના છાપરા પર હાર બંધ બેસી રહ્યા છે અથવા બધા ઘુવડ દિવસે ઝાડ પર બેસી રહ્યા છે કેટલાક વર્ષો પછી હું ફોરેન જઈશ અથવા કેટલાક વર્ષો પછી હું ફોરેનમાં ભણવા જઈશ પછી અમેરિકા હોય કેનેડા હોય દુબઈમાં સ્ટક હોય એ માટેનો અત્યારે આપણે શહેરમાં રહીએ છીએ અથવા એમ લખવાનું હું ગામડામાં ભણવા જઈશ બે નંબરમાં જુઓ મારો પ્રિય દોસ્ત અથવા બહેન પણી મારી સાથે ફોરેનમાં ભણવા આવશે મારી બહેનપણી મારી સાથે ફોરેનમાં ભણવા આવશે અથવા ગામડામાં ભણવા આવશે કેટલાક વર્ષો પછીની વાત ત્યાર પછી આગળ આપણે જોઈએ બંને પગના પંજા પર ઊભા રહો હાથ ઊંચા કરો આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો સમય અને ક્રિયા સૂચવતા વાક્ય બનાવો ક્રિયા કેટલાક સમય પહેલા અત્યારે કેટલાક સમય પછી ઊંઘવું હસવું લખવું તો કેટલાક સમય પહેલા મનીષ સાંજે ઊંઘ્યો અત્યારે મનીષ સાંજે ઊંઘે છે કેટલાક સમય પછી મનીષ સાંજે ઊંઘી જશે હસવું જોક સાંભળી રીતા શું આવે હસી જોક સાંભળી રીતા હસે છે જોક સાંભળી રીતા હસશે લખવું શ્રેયાએ કાલે વાર્તા લખી પછી શું આવશે શ્રેયા અત્યારે વાર્તા લખે છે શું આવશે શ્રેયા અત્યારે વાર્તા લખે છે શ્રેયા આવતીકાલે વાર્તા લખશે શ્રેયા આવતીકાલે વાર્તા લખશે પછી અહીં કંઈ આપેલું નથી રડવું કૂદવું ડડો વાગતા ઐશ્વર્યા રડે છે એટલે અહીં શું આવશે રડવું કૂડ્યા એટલે અહીં આવશે કૂદવું અહીં આપણે શું મેળવવાનું રડવું અને કૂદવું તો અહીં શું આપેલું છે ડડો વાગતા ઐશ્વર્યા રડે છે ડડો વાગતા ઐશ્વર્યા રડશે તો આપણે શું લખવાનું પહેલામાં શું લખવાનું આવશે ડડો વાગતા ઐશ્વર્યા રડી દડો વાગતા ઐશ્વર્યા રડી પછી કૂદ્યા અમે દિવાલ કૂદ્યા અહીં કૂદવું આવશે અમે દિવાલ કૂદ્યા એના પછી શું આવશે અમે દિવાલ કૂદીએ છીએ અમે દિવાલ કૂદીએ છીએ અત્યારે કૂદતા હોઈએ કેટલાક સમય પછી શું આવે છે અમે દિવાલ કૂદીશું અમે દિવાલ કૂદીશું કહેવું દાદી બધાને વાર્તા કહે છે તો અહીં શું આવશે દાદીએ બધાને વાર્તા કહી કેટલાક સમય પહેલાં દાદીએ બધાને વાર્તા કહી અત્યારે શું આવે છે દાદી બધાને વાર્તા કહે છે પછી કેટલાક સમય પછી દાદી બધાને વાર્તા કહેશે દાદી બધાને વાર્તા કહેશે તોડવું
લતા અને પરેશ કાજ તોડશે કેટલાક સમય પછી તો કેટલાક સમય પહેલામાં શું આવશે લતા અને પરેશે કાજ તોડ્યો લતા અને પરેશે કાજ તોડ્યો અત્યારે લતા અને પરેશ કાજ તોડે છે અને કેટલાક સમય પછી લતા અને પરેશ કાજ તોડશે રસોઈ કરવી પપ્પાએ ગયા રવિવારે રસોઈ બનાવી અત્યારે પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે અને કેટલાક સમય પછી પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે ત્યાર પછી જુઓ માન આપવું એમાં પહેલાનું અત્યારનું વાક્ય આપેલું છે અમે વડીલોને માન આપીએ છીએ અને પછી કેટલાક સમય પછી તો અહીં કેટલાક સમય પહેલાં શું આવશે અમે વડીલોને માન આપ્યું અમે વડીલોને માન આપીએ છીએ અત્યારે અને પછી અમે વડીલોને માન આપીશું નમન કરવું એમાં કાંઈ લખ્યું નથી તો શું આવે અમે સૂરજ દાદાને નમન કર્યું અમે સૂરજ દાદાને નમન કરીએ છીએ અમે સૂરજ દાદાને નમન કરીશું પછી અમે ભગવાનને નમન કર્યું અમે ભગવાનને નમન કરીએ છીએ અમે ભગવાનને નમન કરીશું તમારે તે પણ લખી શકાય છે આગળ જુઓ જૂઠમાં કામ કરો દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દ જૂઠ પસંદ કરી વાક્ય બનાવી લખો ગઈકાલે આજે આવતીકાલે ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું આવશે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા અહીં આપેલું છે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા પછી આજે બધા પ્રવાસીઓ બગીચામાં હતા આવતીકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હશે મારે ઘણું લેસન છે મારે ઘણું લેસન છે તેમાં શું આવશે આવતીકાલે મારે ઘણું લેસન હશે અહીં શું આવશે આવતીકાલે મારે ઘણું લેસન હશે અથવા છે તો અહીં જુઓ ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા પછી અમારે સુધી લખવાનું ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા આજે મારે ઘણું લેસન છે આજે ઘણા બધા પ્રવાસીઓ બગીચામાં છે આવતીકાલે મારે ઘણું લેસન હશે આમાંથી આપણે વાક્ય આદાવડા હોય એને વાક્ય બનાવવાના રહેશે કેવી રીતે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા આજે અથવા ગઈકાલે શર્મિષ્ઠા અને ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા આજે મારે ઘણું લેસન છે આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે આવતીકાલે મારે ઘણું લેસન હશે એ રીતે ચાલો આગળ જુઓ સૂચના જુઓ આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય લખો અગાઉ અત્યારે હવે પછી રક્ષાબંધન પર કોઈ આવ્યા હતા તેમણે પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધી હતી શું આવે છે રક્ષાબંધન પર કોઈ આવ્યા હતા તેમણે પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધી હતી તો કેવી રીતે આવશે રક્ષાબંધન પર કોઈ આવે છે તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધે છે હવે પછી રક્ષાબંધન પર કોઈ આવશે તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધશે
મારી પાસે એક મસ્ત ટીશર્ટ છે તેના પર એક પણ ખિસ્સું નથી અત્યારે. તો અગાઉ શું થયું છે? મારી પાસે એક મસ્ત ટીશર્ટ હતું તેના પર એક પણ ખિસ્સું ન હતું અગાઉ. હવે પછી મારી પાસે એક મસ્ત ટીશર્ટ હશે તેના પર એક પણ ખિસ્સું હશે નહીં. અગાઉ અને અત્યારે કંઈ આપ્યું નથી, હવે પછીમાં આપેલું છે. અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું. આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈશું, એટલે અમને ચશ્માના નંબર નહીં આવે. પછીની વાત છે, પછીની. તો એની આગળ શું આવશે? અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાતા હતા આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાતા હતા, એટલે અમને ચશ્માના નંબર આવ્યા નહોતા. પછી અત્યારનું શું આવે છે? અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈએ છીએ, એટલે અમને ચશ્માના નંબર આવતા નથી. એ રીતે હવે પછીમાં આપ્યું છે. બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરશે. અગાઉ અને અત્યારનું વાક્ય આપણે એના ઉપરથી બનાવવાનું રહેશે. તો અગાઉનું વાક્ય કેવી રીતે બનશે? બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફર્યા. બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફર્યા. પછીનું શું આવશે? અત્યારનું. બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરે છે. બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરે છે. છેલ્લે પણ અગાઉ અત્યારનું વાક્ય આપ્યું નથી, હવે પછીનું આપેલું છે. ઊંચે તે આભેથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે. તો અગાઉનું વાક્ય કેવી રીતે આવશે? ઊંચે તે આભેથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરતા જીરે. પછી અત્યારનું શું આવશે? ઊંચે તે આભેથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરીએ જીરે. સમજાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આ ટાસ્કમાં આપણે અહીંયા સુધી જોઈએ છીએ. આગળના ટાસ્કમાં આપણે પેજ નંબર 135 ઉપર ખાલી જગ્યાથી બાકી રાખીએ છીએ. નિશાની કરી રાખજો, ક્યાં તો યાદ રાખજો. સમજાઈ ગયું? બાય વિદ્યાર્થી મિત્રો, પાછા મળીશું આગળના ટાસ્કમાં.